બગસરા તેમજ વિસાવદર ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલના તવક્કે ગામ તેમજ ખેતીવાડી વિસ્તારમાં દીપડાનો ભયંકર ત્રાસ હોય જેના કારણે આ વિસ્તારના ખેડૂતો છે તેમના પશુઓના પણ દીપડાએ મારણ કર્યા હોય તેવા કિસ્સાઓ પણ બન્યા છે તેવા સમયે બગસરા તાલુકા સરપંચ સંગઠન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને રોષ પણ વ્યક્ત કર્યો છે અમરેલી જિલ્લાના બગસરા તેમજ વિસાવદર ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતીવાડી વિસ્તારમાં દીપડાનો ભયંકર ત્રાસ હોય આ વિસ્તારના ઘણા લોકોએ દીપડાના હુમલાથી પોતાની જિંદગી ગુમાવશે તેમજ માલધારી અને ખેડૂતોએ પોતાના પાલતુ પશુઓનું મારણ કર્યું હોય તેવા સમયે બગસરા તાલુકા સરપંચ સંગઠન દ્વારા મોટા સરપંચ રમેશભાઈ હેઠળ બગસરા મામલતદાર આઈએસ તલાટ સાહેબને આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કર્યો છે હાલ તો બગસરા તાલુકાના ખેડૂતો ગામની અંદર કે પછી ખેતીવાડી કામ કરી શકતા નથી તેમજ આ વિસ્તારમાં ભયના આધાર નીચે જીવી રહ્યા છે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બગસરા તાલુકા સરપંચ સંગઠન દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવીને વિનંતી કરવામાં આવી છે કે આવા માનવભક્ષી દીપડાઓને કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુમાં શું કહે છે આવો જાણીએ રેવન્યુ વિભાગમાં જંગલી પ્રાણી ઘૂસી આવ્યા છે અને ખેડૂતોને અવારનવાર હુમલા કરી અને નુકસાની કરે છે તો એના નિકાલ માટે રેવન્યુ વિભાગમાંથી જંગલ વિભાગમાં મેળવવામાં આવે અને જે કાલનો બનાવ સુડાવડ ગામે બન્યો છે અને ખેડૂતો ઉપર જે ફરિયાદ થઈ છે તે ફરિયાદ પરત ખેંચવામાં આવે અને ખેડૂતોને દિવસની વીજળી આપવામાં આવે માછડા ફાળવવામાં આવે જે હાલ તો ખેડૂતો તેમાં જે મજૂરને ખેતી કામ કરવું ખૂબ જ મુશ્કેલ હોય આ જંગલી પ્રાણીઓ વન વિભાગની રદાઈના હોય જેના કારણે ખેતીવાળે વિસ્તારમાંથી ફેરવે તેવી માંગ કરી છે વધુમાં જણાવ્યું હતું કે રાત્રિની જગ્યાએ દિવસે ખેતીવાડીમાં પાવર આપવા માટે માંગ કરવામાં આવી છે દરેક ખેડૂતોને દીપડાથી બચાવવા માટે ખેડૂતને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સાથે હવે વિવિધ માંગોને લઈને અરજી પત્ર પાઠવીને રજૂઆત પણ કરવામાં આવી છે અશોક મણવર જીટીવી ન્યૂઝ બગસરા અમરેલી